સુરત જિલ્લા એસઓજી પોલીસે કામરેશના ઉભેર ગામ પાસે આવેલી મહાદેવ હોટલની પાર્કિંગમાં પાર કરેલી ટ્રકમાંથી રૂપિયા 70 લાખથી વધુની કિંમતનો 700 કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। સુરત જિલ્લા એસઓજી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે એસઆઈ ભૂપેન્દ્ર અંબિકા પ્રસાદ અને હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બાબુભાઈને મળેલી બાતમીને આધારે કામરેશ નામ ઉંભેળ ગામની સીમમાં આવેલ મહાદેવ હોટલની પાર્કિંગમાં પાર કરેલ ટ્રકમાં મોટી માત્રામાં ગાંજો રાખવામાં આવ્યો છે। જે બાતમીને આધારે એસઓજી પોલીસે ઉંભેળની મહાદેવ હોટલની પાર્કિંગમાં પાર કરેલી ટ્રકમાંથી રૂપિયા 70 લાખની કિંમતનો 700 કિલો ગાંજો અને ટ્રક મળી કુલ રૂપિયા 80 લાખ 11 હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો। જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન ટ્રકનો ચાલક પલાયન થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આંગે વધુ તપાસ સુરત જિલ્લા એસઓજી પોલીસ કરી રહી છે। રાજ્ય સરકાર શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રી ના ઇનિશિયેટિવથી રેન્જ એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન સાહેબના માર્ગદર્શનમાં સતત સુરત ગ્રામ્ય પોલીસ નશા અંગે સમાજનું યુવાધન અવડે માર્ગે ન વળે એના માટે રેડ કરી રહી છે। અસરકારક જાગૃતિ અંગેના પણ પ્રયત્નો તમામ લેવલે થઈ રહેલા છે, જેના ભાગરૂપે ગઈકાલે સુરત ગ્રામ્ય એસઓજીએ ઉંભેળ ગામે કામરેજ તાલુકામાં HR 46D 7337 નામની ટ્રકમાંથી 701.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડેલ છે, જેની કિંમત 70 લાખ 11 હજાર જેટલી થવા જાય છે। એ સાથે સાથે એ ગાડીમાંથી ડોક્યુમેન્ટરી એવિડન્સીસ પણ પોલીસને લાગ્યા છે, જે જોતાં એક આ ટ્રક અરુણ નામના વ્યક્તિનું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસનું માનવું છે। અરુણ મહાડિક અને એની વિશેની તપાસ પણ પોલીસ ચલાવી રહી છે। એ સાથે જે એવિડન્સીસ એ ગાડીમાંથી પોલીસને લાગ્યા છે એ ઓરિસ્સા તરફથી એ ટ્રક આવ્યા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસનું માનવું છે। અને આ જે હાઈવે પર આવી રીતે કોઈ પણ પ્રકારે પ્રવૃત્તિ થતી હોય અને પોલીસને જે હ્યુમન ઇન્ટ કે ટેકનિકલ ઇન્ટથી જે માહિતી મળે છે એના આધારે પોલીસ સતત એક્ટિવ છે। છેલ્લા અઠવાડિયામાં NDPS અંગેની 3 સફળ રેડ સુરત ગ્રામ્ય SOGએ કરેલ છે અને આ અભિયાનને હજી વધુ વેગવંતું બનાવી અને આવા પ્રકારની પ્રવૃત્તિથી સમાજને કે સમાજના યુવાધનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રકારની તમામ તકેદારી સુરત ગ્રામ્ય પોલીસ રાખશે। થેન્ક યુ।